આજ રોજ આ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓ આજે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરીને ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આદ્ય શક્તિ, શ્રી વેરઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુશ્વર માતાજી, ગાયત્રી માં, ચામુંડા માં, હિંગળાજ માં, ભવાની માં, ભુવનેશ્વરી માં, આશાપુરા માં, ગાત્રાળ માં, મેલડી માં, વિસત માં, કનેક્ષ્વરી માં, મોમઈ માં, નાગબઈ માં, હરસિદ્ધિ માં, મોઢેશ્વરી માં, ઉમિયા માં વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે. તેમાં માનહ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમનામાં એક દેવી એટલે ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિય ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાનસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો અથવા મેરખો હતા. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ 8મના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. આજે મહાસુદ 8મ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, પણ આજે કોરોનાના કારણે સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી. દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હતા અને માતાજીના દર્શનનો લાભ લેતા હતા, પરંતુ આ વર્ષે મંદિરના ટ્રસ્ટીઓ ખાસ કાળજી લઈ રહ્યા છે. તેમજ વધારે ભીડ ના થાય અને ભક્તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.